विद्यार्थी मित्रों वधुभा आज आप नवा टॉपिक रिलेटिव प्रोनाउन विषय अभ्यास करीशू अने रिलेटिव प्रोनाउन એટલે સંબંધક સર્વનામ તો રિલેટિવ પ્રોનાઉન ધોરણ 9 ધોરણ 10 11 અને ધોરણ 12 માં ખૂબ જ ઉપયોગી છે આ રિલેટિવ પ્રોનાઉન એ વાક્યને જોડવા માટે પણ વપરાય છે અને ફંક્શનમાં પણ ખૂબ જ ઉપયોગી છે તો જોઈએ એની અંદર પ્રથમ છે રિલેટિવ પ્રોનાઉન હુ અને હુનો અહીંયા ગુજરાતી મીનિંગ છે કે જે तो एग्जाम्पल द्वारा समझिए दिस इज अ मैन हू सिंग्स वेल तो एग्जाम्पल चाहिए यहाँ के दिस इज अ मैन आ ए मानस छे हु सिंग्स वेल के जे सारू गाय छे तो અહીંયા જે હુ વાપર્યું છે હુ તો હુ નો મીનિંગ છે કે જે તો આ એ માણસ છે કે જે સિંગ્સ વેલ કે જે સારું ગાય છે તો વાક્યની અંદર આપણે જોયું કે આ હુ વાપરેલું છે અને હુ પછી શું આવશે વર્બ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે જ્યારે પણ વાક્યમાં હુ આવે के जे वाला वाक्य ની અંદર ત્યારે હુ પછી સીધું વર્બ મુકાય છે જેમાં સહાયકારક ક્રિયાપદ કે મુખ્ય ક્રિયાપદ મુકાય છે હુ પછી કોઈ પણ કારણો વાક્ય મૂકી શકાય દાખલા તરીકે અહીંયા આપણે વાક્ય મૂકી છે ધીસ ઇઝ અ મેન એ સાદા વર્તમાન કાળ છે તો અહીંયા પણ સાદા વર્તમાન કાળનું છે એ રીતના બીજા કારણો પણ અંદર વાક્ય મૂકી શકાય બીજો એક્ઝામ્પલ જોઈએ ધીસ ઇઝ આ લેડી આ એ સ્ત્રી છે હુ કે જે વોન ધ મેચ આ એ સ્ત્રી છે ધીસ ઇઝ અ લેડી આ એ સ્ત્રી છે કે હુ વોન ધ મેચ કે જે મેચ જીતી હતી तो वाक्य अंदर वो मुख्य छे यहां प्रथम वाक्य छे सादा वर्तमान काल छे બીજો वाक्य આપણે ભૂતકાળ નું તો નિયમ જળવાઈ રહેવો જોઈએ કે હુ પછી ક્રિયાપદ આવે એટલે કે ક્રિયાપદ નું મૂળરૂપ પણ ચાલે અને ક્રિયાપદ નું ભૂતકાળ પણ મુકાય છે પરંતુ હુ ની આગળ એ માનવ જાત માટે નું નામ વપરાયું હોવું જોઈએ તો અહીંયા મેન છે અહીંયા લેડી છે બંને માનવ જાત છે એટલા માટે હુ પછી ક્રિયાપદ મુકાય છે જેમાં સહાયકારક ક્રિયાપદ અને ટુ બી ના સહાયકારક ક્રિયાપદ નો ઉપયોગ કરી શકાય બીજા નંબર નું રિલેટિવ પ્રોનાઉન છે હુમ હુમ એટલે કે જેને અને હુમ પછી હંમેશા કર્તા મૂકવામાં આવતા હોય છે કર્તા એટલે આઈ વી યુ દે વી સી ઇટ અથવા તો કોઈ નામ વાળો કર્તા પણ એ હુમ ની અંદર મૂકી શકાય હુમ પછી એક્ઝામ્પલ જોઈએ એમાં અંદર तो एग्जांपल जे दिस इज अ बॉय બીજો વાક્ય છે હુમ એટલે કે જેને અહીંયા હુમ પછી કરતા મુકાશે કે જેને આઈ નો વેરી વેલ તો વાક્યમાં જોઈએ કે દિસ ઇઝ અ બોય આ એ છોકરો છે હુમ હુમ એટલે કે જેને હુમ એટલે કે જેને તો દિસ ઇઝ અ બોય હું કે જેને આઈ નો વેરી વેલ કે જેને હું બરાબર ઓળખું છું તો હું પછી કરતા મુકાય છે એટલે આપણે અહીંયા આઈ કરતા મૂકીએ બીજું એક એક્ઝામ્પલ જોઈએ હી ઇઝ શ્યામ તે શ્યામ છે હું કે જેને સી હેલ્પડ તો અહીંયા વાક્ય અંદર હુમ છે હુમ એટલે કે જેને કે હી ઇઝ અ શ્યામ કે તે શ્યામ છે હુમ કે જેને સી હેલ્પડ તો અહીંયા હુમ છે હુમ પછી કરતા મુકાય છે પ્રથમ વાક્યમાં આપણે આઈ કરતા મુકાય બીજા વાક્યમાં હુમ પછી સી કરતા મુકાય
પરંતુ અહીંયા બંને જગ્યાએ માનવજાત મુકાય છે. ત્રીજા નંબરમાં જે વૂઝ, વૂઝ એટલે કે છે, તો વૂઝ પછી હંમેશા કર્મ મુકાય છે, પરંતુ નિર્જીવ કોઈ વસ્તુ મૂકી શકો છો. એનું એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ધીસ ઇઝ અ લેડી, આ એ લેડી છે. વૂઝ, વૂઝ એટલે કે જેનું, વૂઝ એટલે કે જેનું, કે જેનું પછી આપણે કર્મ મૂકવાનું છે. કે જેનું પર્સ, કે જેનું મોબાઈલ ઇઝ વેરી કોસ્ટલી. તો વાક્યમાં જોઈએ, ધીસ ઇઝ ધ લેડી, આ એ સ્ત્રી છે. વૂઝ કે જેનું, તો કે જેનું અથવા તો કે જેનો, કે જેનો મોબાઈલ ઇઝ વેરી કોસ્ટલી, મોબાઈલ એ કર્મ. બીજું એક્ઝામ્પલ જોઈએ. This is the man whose ke jenu house is near the bank. આ એ માણસ છે કે જેનું ઘર એ બેંકની નજીક છે. હું એટલે કે જેનું, તો હાઉસ એ આપણે કર્મ. હવે ચોથા નંબરનો રિલેટિવ પ્રોનાઉન છે બીચ. બીચ એટલે કે જે. તો હું પણ કે જે છે અને બીચ પણ કે જે છે, તો બંનેમાં તફાવત એટલો છે કે હું એ માનવ જાત માટે વપરાય છે અને બીચ એ પ્રાણીઓ કે નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે. તો એમાં એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો ધીસ ઇઝ અ ટાઈગર, વિચ, વિચ એટલે કે જે. આ એ વાઘ છે, વિચ કે જેને કિલ્ડ ટુ ગોટ્સ, કે જેને બે બકરીઓને મારી હતી. તો વિચ એટલે કે જે. વિચ પછી પણ વર્ગ મુકાય છે, પરંતુ આ જે વિચ રહ્યું એ પ્રાણીઓ અથવા નિજી વસ્તુઓ માટે વપરાય છે. એમાં બીજું એક્ઝામ્પલ લઈએ. This is a camel which is very useful. તો અહીંયા પણ આપણે બીચ વાપર્યું અને બીચ પછી વર્બ વાપર્યું અને બીચ આપણે વાપર્યું નિર્જીવ વસ્તુમાં. તો આ એ ઊંટ છે, બીચ એટલે કે જે, ખૂબ જ ઉપયોગી છે. ધેટ છે, ધેટ એટલે કે. તો ધેટનો ઉપયોગ મોટે ભાગે ઇનડિરેક્ટ સ્પીચની અંદર બંને વાક્યોને જોડવા માટે થાય છે. એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો હી ટોલ્ડ હર ધેટ હી વેન ટુ મહેસાણા. તો જોઈએ કે હી ટોલ્ડ હર, એટલે તેણે તેણીને કહ્યું હતું કે, તેણે તેણીને કહ્યું હતું કે હી વેન ટુ મહેસાણા, કે તે મહેસાણા ગયો હતો. તો આ બંને વાક્યને ભેગા કરવા માટે આ ધેટનો આપણે ઉપયોગ કર્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ એની અંદર. સી exclaimed to him with joy that she won the match. તો આની અંદર એક્ઝામ્પલ જોઈએ તો સી એક્સક્લેમ ટુ હિમ, તેણે તેને આશ્ચર્ય અને આનંદ સાથે કહ્યું હતું કે સી વોન ધ મેચ, કે તેણે મેચ જીતી હતી.
तो आमा पण बनने वाक्य ने जोड़वा माटे आपणे that નો ઉપયોગ કરો. Relative pronoun number 6 છે એ છે what. What એટલે કે જે, પરંતુ what પછી આ કોઈ પણ કરતા નથી શકતા. એક્ઝામ્પલ જોઈએ. Say asked me what he taught you. तो जो ये तेरे ने मने कहियो तू के what he taught you. तेरे ने मने कहियो तू के तेरे सो बड़ा ही बतू what he taught you. तेरे सो बड़ा તમાં વોટ એ રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાશે અને વોટ પછી તમે કોઈ પણ કરતા સાથે વાક્ય મૂકી શકો.